હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે માંગરોળનો પ્રખ્યાત લીલા નાળિયેરનો ખાદિમ પાક બનાવશું, જે વ્રત અને તહેવારમાં ખાસ ઉપયોગી છે. માંગરોળ સૌરાષ્ટ્રમાં પોરબંદરથી સોમનાથ વચ્ચે દરિયા કિનારે આવેલું નાનું સિટી છે. જાણીતી ઓળખાણ આપું તો ધીરુભાઈ અંબાણીના મૂળ ગામ ચોરવાડની બાજુમાં માંગરોળ આવેલું છે. દરિયા કિનારે આવેલું હોવાથી માંગરોળમાં લીલા નાળિયેર ખૂબ જ મળે છે અને આ જ લીલા નાળિયેરમાંથી બનતો ખાદિમ પાક એ ફક્ત આ ગામમાં જ બને છે અને દૂર દૂર સુધી પ્રખ્યાત છે. અને લીલા કોપરામાંથી બનતા ખાદિમ પાકની ખાસિયત તેને બનાવવાની રીત છે, જે બીજા લીલા કે સૂકા કોપરાના કોપરા પાકથી આ ખાદિમ પાકને બિલકુલ અલગ બનાવે છે. તો હવે આપણે શરૂ કરીએ. ખાદિમ પાક બનાવવા માટે મેં અહીં બે નાળિયેર એટલે કે શ્રીફળ લીધા છે. અહીં આ શ્રીફળને વધેરી અને તેમાંથી પાણી કાઢી અને લીલું કોપરું આ રીતે અલગ કાઢી લીધું છે. હવે મેં અહીં લીલા કોપરાનું આ રીતે ઝીણું ખમણ કરી લીધું છે અને ખમણ કરતા જે નાના ટુકડા વધ્યા હતા તેને મિક્સરમાં ક્રશ કરી લીધા છે. કોપરાનું ઝીણું ખમણ મેં ઝીણા કાણાવાળી ખમણીથી કરેલું છે. અહીં જુઓ, આ ખમણ એક સરખું અને એકદમ સફેદ બન્યું છે. કોપરાના ટુકડાને મિક્સરમાં આ રીતે ક્રશ કરી શકાય છે, પરંતુ તેનાથી કોપરાનો કલર સફેદ ના રહેતા થોડો યલોઇશ થઈ જાય છે. જ્યારે ખમણીથી કરેલા ખમણનો કલર જુઓ, આ ખમણ એકદમ વ્હાઈટ રહે છે, જેથી ખાદિમ પાક બન્યા પછી પણ કલર સફેદ અને બ્રાઇટ બને છે. માટે પોસિબલ હોય તો ખાદિમ પાક બનાવવા માટે નાળિયેરને ખમણીથી જ ખમણ કરવું. તો હવે ખમણ તૈયાર થઈ ગયું છે. તો જે વાસણમાં આપણે ખાદિમ પાક બનાવવો હોય તેમાં નાળિયેરનું ખમણ ઉમેરી દઈશું, સાથે જ મિક્સરમાં ક્રશ કરેલું કોપરું પણ ઉમેરી દઈશું. અહીં બધું થઈ કોપરાનું ખમણ આશરે 500 ગ્રામ જેટલું થાય છે, એટલે હવે બાકીની બધી સામગ્રી 500 ગ્રામ કોપરાના ખમણમાં જોઈએ તે રીતે ઉમેરશું. હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું અને કોપરાથી ભરેલી પેન તેના પર રાખી દઈશું અને પછી તુરંત જ તેમાં 1/2 કપ એટલે કે આશરે 300 ml જેટલું કાચું દૂધ ઉમેરી દઈશું. અહીં મેં મલાઈ ઉતાર્યા વગરનું કાચું અને ફૂલ ફેટ દૂધ વાપર્યું છે. હવે ગેસની ફ્લેમ હાઈ કરી અને ફરીથી એકવાર બધું મિક્સ થવા દઈશું અને દૂધ ગરમ થવા દઈશું. કોપરા સાથે દૂધ ગરમ થવા લાગે એટલે આશરે 1/2 મિનિટમાં જ તેમાં પરપોટા ઉપર આવવા લાગે છે, એટલે ગેસની ફ્લેમ હાઈમાંથી મીડિયમ ટુ લો કરી દઈશું અને પછી બધું જ મિક્સ કરતા જઈ અને દૂધ સાથે કોપરું ચડવા દઈશું. હવે લો ફ્લેમ પર થોડી થોડી વાળે મિક્સ કરતા જઈ દૂધમાં કોપરું ચડવા દેવાનું છે. અહીં આ રીતે લીલું કોપરું દૂધમાં ચડવાથી કોપરું છે તે અંદર સુધી એકદમ સરસ ચડી જાય છે અને દૂધના કારણે કોપરાનો પાક બન્યા પછી અંદરથી એકદમ સોફ્ટ રહે છે અને એક ખાસ ટેક્સચર આપે છે. માંગરોળમાં બનતા ખાદિમ પાક એ વર્ષોથી એક જ સ્વાદનો મળે છે, કારણ કે ખાદિમ પાકની ખાસિયત તેને બનાવવાની રીત છે. ખાદિમ પાક બનાવવામાં લીલા કોપરાનો ઉપયોગ થાય છે, સાથે સાથે તેમાં ખાંડની ચાસણી પણ નથી ઉમેરાતી અને આ ખાદિમ પાક બન્યા પછી તેનો કલર એવો સરસ સફેદ રહે છે અને સાથે જ તે અંદરથી એકદમ સોફ્ટ બને છે, જેથી આ ખાદિમ પાકનો ટુકડો મોંમાં મૂકતા જ ઓગળી જાય તેટલો સોફ્ટ હોય છે. આશરે 15 મિનિટ પછી જુઓ, લોથી મીડિયમ ફ્લેમ પર એક સરખું મિક્સ કરતા જઈ કોપરું ચડતા દૂધ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું છે અને કોપરું ચડી અને વધારે સોફ્ટ બન્યું છે. છતાં પણ હજુ થોડું દૂધ છે તે બાકી છે, માટે હજી આશરે 5 મિનિટ સુધી કોપરાને દૂધમાં મિક્સ કરતા જઈ અને ચડવા દઈશું. અહીં ગેસની ફ્લેમ સતત લો ટુ મીડિયમ જ રાખવાની છે અને દૂધ નીચે બેસે નહીં તે માટે સતત મિક્સ કરતા રહેવાનું છે. હવે 5-1 મિનિટ પછી જુઓ, બધું જ દૂધ બળી ગયું છે અને કોપરું સરસ ચડી ગયું છે. આ રીતે કોપરાને દૂધમાં ઓગાળતા ટોટલ 15-17 મિનિટ જેવો સમય લાગે છે. પરંતુ ખાદિમ પાક બનાવવામાં આ સ્ટેપમાં જરા પણ ઉતાવળ ના કરતા એકદમ ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. હવે આ કોપરું દૂધમાં એકદમ સરસ ચડી ગયું છે તો તેમાં 125 ગ્રામ ખાંડ ઉમેરી અને બધું જ આ રીતે મિક્સ કરશું. મીડિયમ ફ્લેમ પર લીલા કોપરામાં ખાંડ મિક્સ કરતા જશું, તેમ ખાંડનું પાણી થવા લાગે છે. અહીં સતત આ રીતે મિક્સ કરતા રહેવાનું છે. હવે મેં અહીં વધારે 75 ગ્રામ જેટલી ખાંડ ઉમેરી છે. અહીં મારે વિડીયો રેકોર્ડિંગ ઓન કરવાનું રહી ગયું તો ખાંડ ઉમેરી તે રેકોર્ડ નથી થયું, પણ તમે અહીં ઉમેરેલી ખાંડ જોઈ શકો છો.
તો હવે ફરીથી આ રીતે મિક્સ કરતા જઈ જ્યાં સુધી ખાંડનું પાણી થઈ અને આ બધું જ પાણી બળી ના જાય ત્યાં સુધી સતત મિક્સ કરતું રહેવાનું છે. નોર્મલી સૂકા કોપરામાંથી બનતો કોપરા પાક તે ચાસણીમાં બનાવવામાં આવે છે. તેના પીસ તો પડે છે પરંતુ અંદરથી સોફ્ટ ઓછો લાગે છે અને સૂકા કોપરાને લીધે વધારે ફ્લેવરફુલ નથી લાગતો અને બહાર રેડીમેડ કોપરા પાકમાં તો ફ્લેવર આપવા માટે તેમાં આર્ટિફિશિયલ ફ્લેવર પણ ઉમેરવામાં આવે છે. જ્યારે અહીં આપણે લીલા કોપરામાંથી જે ખાદીમ પાક બનાવીશું તે લીલા કોપરાના લીધે અને ચાસણીના બદલે દૂધ અને ખાંડમાં જ ડાયરેક્ટર તૈયાર કરવામાં આવતો હોવાથી તેમાં પીસ તો પડે છે પણ સાથે સાથે અંદરથી એકદમ સોફ્ટ અને તાજા નાળિયેરના ફ્લેવર સાથે એકદમ ફ્લેવરફુલ બને છે અને તેનો ખરો સ્વાદ તો જ્યારે તમે બનાવી અને ચાખશો ત્યારે જ આવશે. હવે જેમ જેમ ખાંડનું પાણી બળવા લાગશે તેમ તેમ ખાંડ કોપરામાં ભળી જશે. અહીં તમે જુઓ ધીમે ધીમે દૂધમાં ચડેલા કોપરાનો કલર સફેદમાંથી ટ્રાન્સપરન્ટ થતો જાય છે. આશરે 10 મિનિટમાં ખાંડનું પાણી બળી જશે અને કોપરું જુઓ એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે. સાથે જ કોપરાનું એક એક ખમણ સરસ અલગ દેખાઈ રહ્યું છે. તો અહીં આ બંને સ્ટેપ આ રીતે પૂરતો સમય આપી અને ફોલો કરવાના છે જેના લીધે ખાદીમ પાક ચાસણી વગર પણ એકદમ સરસ સોફ્ટ બનશે. હવે આપણે અહીં જોઈએ તેવી કોપરાની કન્સિસ્ટન્સી મળી ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ લો કરી તેમાં 3 ચમચી મિલ્ક મેડ ઉમેરશું અને સાથે જ 75 ગ્રામ શુદ્ધ ઘી પણ ઉમેરી દઈશું. અહીં તમે મિલ્ક મેડના બદલે 2 ચમચી મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો અને મિલ્ક પાવડર ના હોય અને માવો અવેલેબલ હોય તો તે પણ ઉમેરી શકાય છે, પરંતુ માવો બહુ જ ઓછા પ્રમાણમાં ઉમેરવો જેથી લીલા કોપરાનો ઓરિજિનલ સ્વાદ જળવાઈ રહે. હવે આ બધું જ એકદમ સરસ મિક્સ કરીશું. અહીં તમે જુઓ ઘી મિક્સ થતાની સાથે જ ટ્રાન્સપરન્ટ થયેલું ટોપરાના ખમણમાં એકદમ સરસ શાઇનિંગ આવવા લાગે છે. તો હવે ફક્ત 2-3 મિનિટ આ રીતે મિક્સ કરશું જેથી ઘી છે તે કોપરાના બધા જ ખમણમાં અંદર સુધી સારી રીતે મિક્સ થઈ જાય. ફક્ત 2 મિનિટમાં જ આ મિક્સમાંથી ખૂબ જ સરસ ઘી, દૂધ અને કોપરાના શેકાવાની સુગંધ આવવા લાગે છે અને ઘી ફૂટી અને ઉપર આવવા લાગે છે એટલે આપણો ખાદીમ પાક બની ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે મીઠાઈની ટ્રેમાં થોડું ઘી લઈ અને વ્યવસ્થિત ગ્રીસ કરી લઈશું. ગરમા ગરમ ખાદીમ પાક તેમાં ઉમેરી અને વ્યવસ્થિત સેટ કરીશું. અહીં સેટ કરવા માટે જરૂર પડે તો એક નાની વાટકી માં નીચેની બાજુ ઘી લગાવી તેને આ રીતે સેટ થયેલા પાક પર ફેરવશું જેથી ખાદીમ પાકનું ઉપરનું લેયર એકદમ સ્મૂથ થઈ જાય. હવે તેના ઉપર બદામ અને પિસ્તાની ચિપ્સ વડે ગાર્નિશ કરીશું. અહીં તમે એલચીનો પાવડર પણ ઉમેરી શકો છો, પરંતુ માંગરોળમાં મળતા ખાદીમ પાકમાં એલચી પાવડર નથી હોતો માટે મેં નથી ઉમેર્યો. હવે આ પાકને આશરે 10 મિનિટ ઠંડો થવા દઈશું અને પછી તેના પીસ પાડીશું. આશરે 10 મિનિટ પછી આ પાક ગરમ હશે, પરંતુ ઉપરનું લેયર ઠંડુ પડી ગયું હશે માટે ચપ્પુમાં આ રીતે બંને બાજુ ઘી લગાવી અને પછી પાકમાં આ રીતે કાપા પાડીશું. અહીં મેં મીડિયમ સાઇઝના ટુકડા બને તે રીતે કાપા પાડ્યા છે. તમે તમારી પસંદગી પ્રમાણે મોટા કે નાના ટુકડા કરી શકો છો. બંને બાજુ કાપા પાડ્યા પછી અત્યારે ખાદીમ પાકના પીસ અલગ ના કરતા તેને વધુ 1/2 કલાક ઠંડો થવા દઈશું જેથી પીસ એકસરખા તૂટ્યા વગર ના બને. 1/2 કલાક પછી ખાદીમ પાક એકદમ સરસ સેટ થઈ ગયો છે. તો આપણે જે કાપા કર્યા હતા તેમાંથી આ રીતે પીસ કાઢીશું. જુઓ કેટલા વ્યવસ્થિત અને સરળ રીતે પીસ નીકળી જાય છે. સાથે જ કોપરાનું દરેક ખમણ દેખાય તેવું અને એકદમ ટ્રાન્સપરન્ટ, સોફ્ટ અને ઘીથી ભરપૂર ખાદીમ પાક બન્યો છે. સૂકા કે લીલા કોપરાથી બનતા કોપરા પાકથી બિલકુલ અલગ જ અને મોંમાં ઓગળી જાય તેવો લીલા કોપરાનો ખાદીમ પાકનો સ્વાદ તો તમે ચાખશો ત્યારે જ આવશે. તો પવિત્ર આ શ્રાવણ માસમાં એક વખત તો આ ખાદીમ પાક બનાવજો જ અને સ્વાદમાં કેવો લાગ્યો તે જરૂરથી કહેજો. અને માંગરોળ સાઈડ જવાનું થાય તો આ ખાદીમ પાક ચાખવાનું બિલકુલ ના ભૂલતા. તો હવે પછી નવી એક રેસીપીના વિડીયો સાથે ફરીથી મળશું. આવજો.